નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટીઝન્સના પ્રથમ ડ્રાફ્ટ કયા રાજ્યમાં રિલીઝ થયો છે મિત્રો? મિત્રો, જે પહેલી વખત ઘટના જે બની હોય ને તે થોડુંક વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે ક્વેશ્ચન્સ, રાઈટ? તો પહેલી વાર જે ઘટના બની હોય તેના પર વધારે એમ્ફસિસ રાખજો, રાઈટ? નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ શું છે? લિસ્ટ હોય છે, બધા નામ જે ઇન્ડિયન નાગરિકો હોય છે તેની લિસ્ટ હોય છે, રાઈટ? તો પહેલી વાર કયા રાજ્યમાં બની છે, ડ્રાફ્ટ કયું બનાવવામાં આવ્યું છે? નાગાલેન્ડ, આસામ, પંજાબ કે કેરલા? મિત્રો, બહુ જ આ ન્યૂઝમાં રહ્યું છે, તો આન્સર તમારો એકદમ રાઈટ થવો જોઈએ. તો આન્સર શું છે? આસામ, રાઈટ? આસામ ઇઝ ધ રાઈટ આન્સર. આસામમાં પહેલી વખત નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ રિલીઝ થવામાં આવ્યું છે, ડ્રાફ્ટ. ઓકે, ભારતના કયા મુખ્યમંત્રીને રાજનીતિ અને પબ્લિક લાઈફ એવોર્ડનો પહેલી મિત્રો યાદ રાખું ફર્સ્ટ મુફ્તી મોહમ્મદ સૈયદ પ્રોપર્ટી આપવામાં આવી હતી. મિત્રો, કયા ચીફ મિનિસ્ટરને, કયા મુખ્યમંત્રીને ફર્સ્ટ મુફ્તી મોહમ્મદ સૈયદ એવોર્ડ? મિત્રો, મુફ્તી મોહમ્મદ સૈયદ કોણ હતા? એક પોલિટિશિયન અને સીએમ રહી ચૂક્યા હતા, ચીફ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે જમ્મુ અને કાશ્મીરના. મિત્રો, રાઈટ? એમણે એટલા બધા એફર્ટ્સ નાખ્યા હતા કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ લાવવા માટે. મિત્રો, રાઈટ? તો જમ્મુ અને કાશ્મીરના પોલિટિશિયન હતા અને સીએમ પણ રહી ચૂક્યા છે. તો ફર્સ્ટ મુફ્તી મોહમ્મદ સૈયદ એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો નીતિશ કુમાર, વિજયભાઈ રૂપાણી, સરબન્ના સોનાવલ કે ચંદ્રબાબુ નાયડુ? મિત્રો ફટાફટ તમારો આન્સર ટાઈપ કરો કે કયો આન્સર રાઈટ છે. મિત્રો, આન્સર છે નીતિશ કુમાર. નીતિશ કુમાર બિહારના સીએમ, એમને ફર્સ્ટ મુફ્તી મોહમ્મદ સૈયદ પ્રોબિટી ઇન પોલિટિક્સ અને પબ્લિક લાઈફ એવોર્ડ મળ્યો છે. મિત્રો, રાઈટ? કયા દેશ પશ્ચિમ સાંસ્કૃતિક આક્રમણ સામે લડવા માટે પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી ભાષા શીખવા પર પ્રતિબંધ મૂક્યો છે? મિત્રો, બેન કર્યું છે ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન પ્રાઇમરી સ્કૂલ્સ ટુ ફાઇટ અગેન્સ્ટ વેસ્ટર્ન કલ્ચરલ ઇન્વેઝન. કયા દેશ પશ્ચિમ સાંસ્કૃતિક આક્રમણ સામે લડવા માટે પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી ભાષા શીખવા પર પ્રતિબંધ મૂક્યો છે? મિત્રો, કયું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઇરાક, ઈરાન, ઇઝરાયલ કે UAE? મિત્રો, ફટાફટ તમારો આન્સર ટાઈપ કરો, કયું દેશ છે તે? મિત્રો, રાઈટ આન્સર ઇઝ ઈરાન. ઈરાને પ્રતિબંધ મૂક્યો છે ઇંગ્લિશ લેંગ્વેજ પર. મિત્રો, રાઈટ? 2018 વિશ્વ હિન્દી દિવસ કઈ તારીખે જોવામાં આવે છે? મિત્રો, ઓબ્ઝર્વ કરવામાં આવે છે 2018 વર્લ્ડ હિન્દી ડે. વર્લ્ડ હિન્દી ડે, હિન્દી એટલે કે આપણી રાષ્ટ્રભાષા છે. વર્લ્ડ હિન્દી ડે 2018 ક્યારે બનાવવામાં આવે છે? 9 જાન્યુઆરી, 12 જાન્યુઆરી, 10 જાન્યુઆરી કે 11 જાન્યુઆરી? મિત્રો, ફટાફટ તમારો આન્સર ટાઈપ કરો. આન્સર છે 10 જાન્યુઆરી. જાન્યુઆરી 10 વર્લ્ડ હિન્દી ડે બનાવવામાં આવે છે. મિત્રો, ઓકે, 2018ના રાષ્ટ્રીય યુવા દિવસ પર ઉજવણી કરવામાં આવે છે. કયા દિવસે નેશનલ યુથ ડે તરીકે બનાવવામાં આવે છે યા યુવા દિવસ બનાવવામાં આવે છે? મિત્રો, જાન્યુઆરી 12, 11, 13 કે 14? મિત્રો, ફટાફટ આન્સર તમારો લખો, કારણ કે નેશનલ યુથ ડે છે સ્વામી વિવેકાનંદના બર્થડેના દિવસે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ પર આ નેશનલ યુથ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો સ્વામી વિવેકાનંદના બર્થડેનો દિવસ શું છે? જાન્યુઆરી 12. મિત્રો, રાઈટ? તો જાન્યુઆરી 12 ઇઝ ધ રાઈટ આન્સર. સોશિયલ મીડિયા વિસ્તરણને ધ્યાનમાં રાખીને લોકોના પ્રતિનિધિત્વ દ્વારામાં ફેરફાર સૂચવવા માટે ચૂંટણી કમિશન દ્વારા કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? મિત્રો, ઇલેક્શન કમિશન ટુ સજેસ્ટ ચેન્જીસ રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ કયું? 1951, જેમાં રૂલ્સ અને કન્ડક્ટ્સ હોય છે ઇલેક્શન્સના. પાર્લામેન્ટમાં ઇલેક્શન્સ કઈ રીતે થવું જોઈએ એ બધી રૂલ્સ અને કન્ડક્ટ્સ હોય છે. તો સોશિયલ મીડિયા એક્સપેન્શન, સોશિયલ મીડિયા વિસ્તરણમાં ધ્યાનમાં રાખીને કયું ફેરફાર કરવામાં આવી હતી અને કઈ સમિતિ બેસી હતી, રચના કરી હતી? નિલેશ ગુપ્તા કમિટી, એનકે સિંઘ કમિટી, પુખરાજ કુકરેજા કમિટી કે ઉમેશ સિન્હા કમિટી? મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મિત્રો, યાદ રાખું મિત્રો કે જીપીએસસીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, ટ્વિસ્ટ એન્ડ ટર્ન ક્વેશ્ચન નથી પૂછાતા. તો ડાયરેક્ટ ક્વેશ્ચન્સ છે મિત્રો, રાઈટ? તો કઈ કમિટી બેસી હતી? ફટાફટ આન્સર ટાઈપ કરો કમેન્ટ બોક્સમાં. બધાએ આન્સર્સ કરવાના છે મિત્રો. ઇટ્સ અ રિવિઝન ઓફ યોર કરંટ અફેર્સ. ઓકે, તો કોણ કોણ છે? ઉમેશ સિન્હા કમિટી. આન્સર છે ઉમેશ સિન્હા કમિટીની રચના કરવામાં આવી હતી. ઓકે, સર્વોચ્ચ અદાલતના જજ તરીકે સીધી પ્રમોશન એટલે કે ડાયરેક્ટ પ્રમોશન કરનારી પ્રથમ મહિલા વકીલ કોણ છે? મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ વુમેન લોયર ટુ બી ડાયરેક્ટલી પ્રમોટેડ એઝ અ જજ ઓફ સુપ્રીમ કોર્ટ. જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે પહેલી વુમેન લોયર.
રોમા જોસેફ, સુધા મિશ્રા, મીનાક્ષી અરોરા કે ઇન્દુ મલોત્રા. મિત્રો મિત્રો ફટાફટ તમારો આન્સર ટાઈપ કરો. બધાએ આન્સર ટાઈપ કરવાનો છે. કયો આન્સર રાઈટ છે મિત્રો? રાઈટ છે આન્સર મિત્રો ઇન્દુ મલોત્રા. ઇન્દુ મલોત્રા સિનિયર એડવોકેટ હતા. તે ડાયરેક્ટલી હવે જજ બની ગયા છે સુપ્રીમ કોર્ટના, ફર્સ્ટ વુમન લોયર મિત્રો. રાઈટ, ઇન્દુ મલોત્રા ઇઝ ધ રાઈટ આન્સર. ભારત તાજેતરમાં ગેરકાયદેસરથી જે સ્થળાંતરિત થયેલા વળતર પર કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે મિત્રો? કયા દેશ સાથે આપણે સાઈન કર્યું છે? ઇલીગલ માઇગ્રેન્ટ્સ રિટર્ન, ગેરકાયદેસર સ્થળાંતરિત થયેલા જે વળતર માટે, યુએસ, યુકે, જર્મની કે ફ્રાન્સ? મિત્રો મિત્રો કયા દેશ સાથે કર્યું છે? ફટાફટ તમારો આન્સર ટાઈપ કરો. કેના સાથે કર્યું છે આપણે કરાર સાઈન કર્યું છે? યુએસ, યુકે, જર્મની કે ફ્રાન્સ? મિત્રો ધ રાઈટ આન્સર ઇઝ યુકે. યુકે સાથે આપણે આ સાઈન કર્યું છે ઇલીગલ માઇગ્રેન્ટ્સ રિટર્ન માટે. ઓકે, ભારતીય કોસ્ટગાર્ડ તેના 41મા સ્થાપના દિવસની ઉજવણી કઈ તારીખે કરે છે મિત્રો? કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ 41st ફાઉન્ડેશન ડે કયા દિવસે ઉજવવામાં આવે છે? 1st ફેબ્રુઆરી, 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી કે 2nd ફેબ્રુઆરી? આ થોડું રોંગ છપાયું છે, 2nd ફેબ્રુઆરી. રાઈટ, તો કયા દિવસે ઉજવવામાં આવે છે મિત્રો ઇન્ડિયન કોસ્ટગાર્ડ? 1st ફેબ્રુઆરી. 1st ફેબ્રુઆરીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ઉજવણી કરવામાં આવી છે. 41મો ફાઉન્ડેશન ડે, સ્થાપના દિવસ. ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના 1978માં થઈ હતી અને એ ફક્ત ખાલી 7 શિપ્સ સાથે સ્ટાર્ટ થઈ હતી મિત્રો. 7 શિપ્સ સાથે સ્ટાર્ટ થઈ હતી 1978માં એની સ્થાપના થઈ હતી, 1st ફેબ્રુઆરી. ઓકે, લશ્કરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે? યુનિયન ગવર્મેન્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિલિટરીમાં રચવા માટે કયા ટાસ્ક ફોર્સની રચના કરી છે? ગુલશન રાય ટાસ્ક ફોર્સ, નટરાજન ચંદ્રશેખરન ટાસ્ક ફોર્સ, રવિશંકર પ્રસાદ ટાસ્ક ફોર્સ કે એલ્ફોન્સ કનંથામન ટાસ્ક ફોર્સ? મિત્રો કયા, કોના દ્વારા કરવામાં આવી છે? લશ્કરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન એ મલ્ટી હોલ્ડર ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાટા સન્સના અધ્યક્ષ ચંદ્રશેખરન દ્વારા 17 સભ્યોની ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરવામાં આવશે. ટાસ્ક ફોર્સ રાષ્ટ્રીય સલામતી પરિપ્રેક્ષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વ્યૂહાત્મક અસરો અંગેના મુદ્દાઓની સમગ્ર બાબતોનો અભ્યાસ કરશે. નટરાજન ચંદ્રશેખરન ટાસ્ક ફોર્સ રાઈટ આન્સર છે મિત્રો. બાંગ્લાદેશના નવા ચીફ જસ્ટિસ તરીકે કોણ શપથ લીધી છે મિત્રો? કોણે શપથ લીધી? ન્યૂ ચીફ જસ્ટિસ ઓફ બાંગ્લાદેશ મોહમ્મદ મુઝામેલ હોસેન, શેખ મજબૂર રહેમાન, મોહમ્મદ શેફુલ આલમ કે સૈયદ મોહમ્મદ હોસન? મિત્રો આન્સર છે સૈયદ મોહમ્મદ હોસને શપથ લીધી છે 22મા ચીફ જસ્ટિસ તરીકે. રાઈટ, તો એના 22મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધી છે અને કેના જગ્યા પર આવ્યા છે? તે અબ્દુલ વહાબ મિયાન મિત્રો. રાઈટ, આના જગા પર એમણે શપથ લીધી સૈયદ મોહમ્મદ હોસને. મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરતા છે ને, કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે કેટલા રાઈટ પડ્યા છે ને કેટલા રોંગ. ઓકે, ડી ઇઝ ધ રાઈટ આન્સર. સમલિંગિત લગ્નને રદ કરવા માટે કયા દેશનું સૌ પ્રથમ દેશ બન્યું છે મિત્રો? સેમ સેક્સ મેરેજને રિપીલ કરીને વર્લ્ડ ફર્સ્ટ કન્ટ્રી કયું બની છે મિત્રો? ગ્રીસ, પોર્ચ્યુગલ, સાઉથ આફ્રિકા કે બર્મુડા? મિત્રો બર્મુડા સમલિંગિત લગ્નને કાયદેસર બનાવવા માટે અને પછી રદ કરવા માટેનું વિશ્વનું સૌથી પ્રથમ દેશ બન્યું છે. બર્મુડા ઇઝ ધ રાઈટ આન્સર. બ્રિટિશ ટાપુના પ્રદેશના ગવર્નર જ્હોન રેન્કિન ગે યુગલોને લગ્ન કરવાના હકને પાછળ પાડી ખેંચી લીધી છે મિત્રો, જેમાં 2017માં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પગલે મંજૂરી આપી હતી સમલિંગિત લગ્ન માટે અધિકૃત છે મિત્રો. તો બર્મુડા પહેલી કન્ટ્રી બની છે જેને રદ કર્યું છે સમલિંગિત લગ્નને. ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેપાળના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધી છે મિત્રો? ન્યૂ પ્રાઇમ મિનિસ્ટર ઓફ નેપાળ સુશીલ કોઈરાલા, શેરબહાદુર દોબા, કેપી શર્મા ઓલી કે ખિલરાજ રિગમી? મિત્રો રાઈટ આન્સર છે ખગડા પ્રસાદ શર્મા ઓલી. એનું પૂરું નામ છે ખડકા
પ્રસાદ શર્મા ઓલી, રાઈટ? તો સી ઇઝ ધ રાઈટ આન્સર, રાઈટ? તો એ ચેરપર્સન છે કમ્યુનિસ્ટ પાર્ટીના, નેપાળના જે કમ્યુનિસ્ટ પાર્ટી છે એના ચેરપર્સન છે અને શપથ લીધી છે 41st વડાપ્રધાન તરીકે, રાઈટ? તો આન્સર છે સી, કેપી શર્મા ઓલી. 2018ની વિશ્વ સરકારી સમિટ 2018માં કયા ભારતીય એપ્લિકેશનને બેસ્ટ એમ ગવર્મેન્ટ સર્વિસ એવોર્ડ મેળવવામાં આવ્યો છે? મિત્રો, એમ ગવર્મેન્ટ સર્વિસ એવોર્ડ 2018 વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દુબઈમાં થઈ હતી. મિત્રો યાદ રાખવું, દુબઈમાં થઈ હતી એમ ગવર્મેન્ટ સર્વિસ. એમાં મિત્રો જે વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ઇન્ડિયાનું જે સ્થાન હતું, ગેસ્ટ ઓફ ઓનર હતું મિત્રો, રાઈટ? ગેસ્ટ ઓફ સન્માન, ગેસ્ટ ઓફ ઓનરનું સ્ટેટસ હતું મિત્રો, રાઈટ? તો ભારતના કયા એપ્લિકેશનને એમ ગવર્મેન્ટ સર્વિસ એવોર્ડ આપવામાં આવ્યો? પેટીએમ એપ, ભીમ એપ, ઉમંગ કે એમ આધાર એપ? મિત્રો ભારતના ઉમંગ એપને, મિત્રો ઉમંગ એપને એક્સેસિબલ ગવર્મેન્ટ કેટેગરીમાં બેસ્ટ એમ સરકારી સર્વિસ એવોર્ડ જીતવામાં આવ્યો હતો. જ્યારે દુનિયાની વર્લ્ડ સરકારી સમિટ 2018ના 6th સંસ્કરણમાં, 6th એડિશન હતું, એમાં આધારને મિત્રો, રાઈટ, આધારને શ્રેષ્ઠ ઉભરતી ટેકનોલોજી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું હતું, રાઈટ? તો આધાર તો બીજી વસ્તુ થઈ ગઈ કે ઉભરતી ટેકનોલોજી એવોર્ડ છે, બટ એમ ગવર્મેન્ટ સર્વિસ એવોર્ડ ઉમંગ એપને આપવામાં આવ્યું છે. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. દક્ષિણ આફ્રિકાના નવા પ્રમુખ તરીકે કોણ શપથ લીધી છે? નવા રાષ્ટ્રપતિ મિત્રો, રાષ્ટ્રપતિ તરીકે કોણ નિમણૂક થયા છે, રાઈટ? શપથ કોણે લીધી છે? સાયરિલ રામાફોસા, કાંગલેમા મોથલાતે, સિલિમસો મોથલાતે કે ડેવિડ માબુસા? મિત્રો નામ પર જવું નહીં, પણ તમારે નામ યાદ રાખવું, કે કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂ પ્રેસિડેન્ટ, કંઈ પણ વસ્તુ આપણે નવા નવા કંઈ વસ્તુ થઈ છે તો એ ઇમ્પોર્ટન્ટ રહી છે, રાઈટ? તો સાઉથ આફ્રિકાના નવા પ્રેસિડેન્ટ તરીકે કોણ નિમણૂક કરવામાં આવી છે? આન્સર છે સાયરિલ રામાફોસા. એ ઇઝ ધ રાઈટ આન્સર. એ હેડ હતા, આફ્રિકન નેશનલ કોંગ્રેસના હેડ છે મિત્રો, પ્રમુખ છે, અને એમણે શપથ લીધી છે રાષ્ટ્રપતિ તરીકે સાઉથ આફ્રિકાના 15th ફેબ્રુઆરીએ, રાઈટ, 2018ના. મિત્રો એ ઇલેક્ટ થયા છે, રાઈટ, ઇલેક્ટ થયા છે 5th પ્રેસિડેન્ટ તરીકે, 5th રાષ્ટ્રપતિ તરીકે. અને એના પહેલાં ભૂતપૂર્વ કોણ હતા, કોને રેઝિગ્નેશન આપ્યું છે? જેકોબ ઝુમાએ મિત્રો, રાઈટ? તો જેકોબ ઝુમાના રેઝિગ્નેશન પછી નવા પ્રેસિડેન્ટ સાયરિલ રામાફોસા એ શપથ લીધી છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. કયા બોલિવૂડ વ્યક્તિત્વને 2018માં રાજકીય અને પબ્લિક લાઈફ એવોર્ડ્સમાં લાઈફ ટાઈમ સિદ્ધિ એવોર્ડ જીત્યા છે, જે યુકેમાં રચવામાં આવ્યું હતું? મિત્રો પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ આપવામાં આવે છે યુકેમાં. એવા કયા બોલિવૂડ પર્સનાલિટીને આપવામાં આવ્યું છે? અમિતાભ બચ્ચન, બમન ઈરાની, જેકી શ્રોફ કે શત્રુઘ્ન સિન્હા? મિત્રો કયા બોલિવૂડ એક્ટરને આપવામાં આવ્યું છે? આન્સર છે મિત્રો શત્રુઘ્ન સિન્હા. મિત્રો આ જે એવોર્ડ આપવામાં આવે છે યુકેમાં, એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ જાહેર જીવન પર, પબ્લિક લાઈફમાં મિત્રો, રાઈટ, પબ્લિક લાઈફમાં જાહેર જીવન પર નોંધપાત્ર અસર કરે છે અને તેમના સ્થાનિક સમુદાયને તફાવત બનાવવા માટે એમને ઓળખવામાં આવે છે મિત્રો, રાઈટ? તો શત્રુઘ્ન સિન્હા ઇઝ ધ રાઈટ આન્સર. ત્રિપુરાના 10મી મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લીધી છે? મિત્રો 10th ચીફ મિનિસ્ટર ઓફ ત્રિપુરા કોણ છે? બિપ્લબ કુમાર દેવ, પ્રભાસ દેવવર્મન, પ્રદ્યોત કિશોર માણિક્યા કે જિષ્ણુ દેબરમા? મિત્રો કોણે 10th ચીફ મિનિસ્ટર ત્રિપુરાના બન્યા છે? બિપ્લબ કુમાર દેવ મિત્રો, રાઈટ? એ ઇઝ ધ રાઈટ આન્સર. ત્રિપુરાનું કેપિટલ અગરતાલા મિત્રો, રાઈટ? તો એ ઇઝ ધ રાઈટ આન્સર. આંતરરાષ્ટ્રીય સરહદ સાથે ભારત અને કયા દેશે લોન્ચ કરેલ સૌ પ્રથમ અપરાધ મુક્ત ઝોન, ક્રાઇમ ફ્રી ઝોન? પહેલી વાર એવું કોઈ આપણે ઇન્ટરનેશનલ બોર્ડર પર આવી રીતે કર્યું છે, ફર્સ્ટ એવર ક્રાઇમ ફ્રી ઝોન, સૌ પ્રથમ અપરાધ મુક્ત ઝોન, બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. શ્રીલંકા, ભૂટાન, મ્યાનમાર કે બાંગ્લાદેશ, કેના સાથે આપણે કર્યું છે મિત્રો? રાઈટ આન્સર છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ જોડે આપણે ફર્સ્ટ એવર ક્રાઇમ ફ્રી ઝોન ઇન્ટરનેશનલ બોર્ડર લોન્ચ કર્યું છે મિત્રો, રાઈટ? બાંગ્લાદેશનું કેપિટલ મિત્રો ઢાકા, ઓકે? તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. યમુના નદીમાં વહેતા પ્રદૂષિત પાણીનો ઉકેલ શોધી કાઢવા હરિયાણા સરકાર દ્વારા કઈ કમિટીની રચના કરવામાં આવે છે મિત્રો? હરિયાણા રામ વિલાસ શર્મા કમિટી, ઓમ પ્રકાશ ધનકર કમિટી,
કિશનલાલ પવન સમિતિ કે નરબીર સિંહ કમિટી મિત્રો, કઈ કમિટીની રચના કરવામાં આવી છે મિત્રો કે એક સોલ્યુશન કાઢશે મિત્રો, ઉકેલ કાઢવાના છે યમુના નદીના વહેતા પ્રદૂષિત પાણીનો ઉકેલ કાઢવા માટે, જે ચાર જિલ્લાની કોઈ પણ જે સ્ટેટ છે ચાર જિલ્લાને અસર કરી રહી છે, હરિયાણા ગવર્મેન્ટની હરિયાણા રાજ્યની ચાર જિલ્લાને અસરકારક કરી રહી છે. ઓમ પ્રકાશ ધનકર કમિટી મિત્રો, ઓમ પ્રકાશ ધનકર સ્ટેટના રાજ્યના એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર મિનિસ્ટર છે, કૃષિ અને ખેડૂતોના વેલફેર મિનિસ્ટર છે, રાઈટ? તો બી ઇઝ ધ રાઈટ આન્સર. પેરુના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધી છે? ન્યૂ પ્રેસિડેન્ટ ઓફ પેરુ મેરિઝોલ એસ્પિનોઝા મર્સિડીઝ એરોઝ માર્ટિન વિસ્કારા કે પેબ્લો કુસિનિકી? મિત્રો રાઈટ આન્સર છે મિત્રો માર્ટિન વિસ્કારા. માર્ટિન વિસ્કારા પેરુ એન્જિનિયર હતા, એમના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી છે. એના ભૂતપૂર્વ કોણ હતા? પેબ્લો કુસિકી, રાઈટ? એમના પર કરપ્શન ચાર્જેસ હતા અને એમને રિઝાઇન કરવા પડ્યું હતું, એટલે હમણાં માર્ટિન વિસ્કારાએ નવા પ્રેસિડેન્ટ બન્યા છે પેરુના. ઓકે, સી ઇઝ ધ રાઈટ આન્સર. નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ મિત્રો NGT નવા એક્ટિંગ અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરવામાં આવે છે મિત્રો? જાવદ રહીમ, મોહિત અરોરા, દીપક મિશ્રા કે RS રાઠોડ? મિત્રો સુપ્રીમ કોર્ટે કોને એક્ટિંગ ચેરપર્સન તરીકે નિમણૂક કર્યા છે? મિત્રો જાવદ રહીમને. NGT નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ જે પર્યાવરણથી લાગતા કેસીસને હેન્ડલ કરે છે, રાઈટ? NGT નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ. તો જાવદ રહીમ નવા ચેરમેન તરીકે, નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. કયા રાજ્ય સરકારે તાજેતરમાં રાજ્ય સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય 60 થી 62 વર્ષનો વધારો કર્યો છે મિત્રો? રિટાયરમેન્ટ એજ વધારી કાઢ્યો છે, 60 વયથી 62 વર્ષ કરી દીધા છે. કયા રાજ્ય કર્યું છે એવું? મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ કે ઉત્તર પ્રદેશ? મિત્રો આન્સર છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ સરકારે રિટાયરમેન્ટ એજ 60 થી 62 કરી દીધા છે, રાઈટ? અને મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ મિત્રો, એમણે આ એનાઉન્સમેન્ટ કરી છે, રાઈટ? તો રીઝન શું છે? આ એજ લિમિટ વધારવાનું રીઝન એ છે કે પ્રમોશન ઓફ જનરલ કેટેગરી, રાઈટ? કે પ્રમોશન જનરલ કેટેગરીના જેટલા પણ આ સરકારી સ્ટેટ ગવર્મેન્ટના જે સરકારી કર્મચારીઓ છે એમને પ્રોત્સાહન કરવા માટે પ્રમોશન ઓફ જનરલ કેટેગરી માટે આ સ્ટેપ લેવામાં આવ્યો છે, રાઈટ? તો આન્સર છે મધ્યપ્રદેશ એ. ભારતના કયા પાડોશી દેશે સરકારી નોકરીઓમાં અનામતોનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે મિત્રો? રિઝર્વેશન આરક્ષણ ગવર્મેન્ટ જોબ્સમાં કોને કેન્સલ કર્યું છે? કયા દેશે, કયા પાડોશી દેશે? નેપાલ, બાંગ્લાદેશ, મ્યાનમાર કે ભૂટાન? મિત્રો આનો રાઈટ આન્સર છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સરકારી નોકરીમાં અનામતોનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. વિશ્વ હિન્દુ પરિષદ VHPના નવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે મિત્રો? અમૃતા કૌર, નીરજકુમાર, વિષ્ણુ સદાશિવ કોગજે કે રાઘવ રેડ્ડી? વિશ્વ હિન્દુ પરિષદ એક હિન્દુત્વ આધારિત એક વિચારધારા છે અને એ એક રાષ્ટ્રવાદી સંગઠન છે મિત્રો, રાઈટ? હિન્દુત્વને આધારિત એક વિચારધારા અને એક રાષ્ટ્રવાદી સંગઠન છે, એનું ન્યૂ પ્રેસિડેન્ટ કોણ છે મિત્રો? વિષ્ણુ સદાશિવ કોગજે ઇઝ ધ ન્યૂ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ, આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તે ભૂતપૂર્વ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ તરીકે પણ રહી ચૂક્યા છે. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. અંડર ગ્રેજ્યુએટ શિક્ષણ માટે કઈ રાજ્ય સરકાર ચોઈસ આધારિત ક્રેડિટ સિસ્ટમ CBCS રજૂ કરશે મિત્રો? અંડર ગ્રેજ્યુએટ શિક્ષણ માટે રાઈટ ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ કયા ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે મિત્રો? કેરળ, હરિયાણા, ઓડિશા કે આસામ? મિત્રો આનો રાઈટ આન્સર છે હરિયાણા. હરિયાણા સરકારે શિક્ષણ માટે સરકાર ચોઈસ આધારિત ક્રેડિટ સિસ્ટમ રજૂ કર્યું છે મિત્રો. આ જે છે એક રિવાઇઝ કરશે અભ્યાસક્રમ અને વર્કલોડને જે અંડર ગ્રેજ્યુએટ શિક્ષણ માટે હોય છે, રાઈટ? તો બી ઇઝ ધ રાઈટ આન્સર.
નીચેના માંથી કોણે પબ્લિક સર્વિસ પ્રજાકીય સેવા માટે પુલટાઇઝર પ્રાઇઝ પુરસ્કાર 2018 જીત્યા છે મિત્રો. પુલટાઇઝર પ્રાઇઝ જે છે, એવોર્ડ જે છે, તે યુએસનું છે મિત્રો. યુએસમાં જે અખબાર મેગઝીન્સ, ઓનલાઈન જર્નલિઝમ, સાહિત્ય અને સંગીત રચનાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર લોકોને મળે છે મિત્રો, રાઈટ? પુલટાઇઝર પ્રાઇઝ યુએસ પ્રાઇઝ છે, રાઈટ? તો કોને મળ્યું છે? ન્યુયોર્ક ટાઈમ્સ અને ન્યુયોર્કર, વોશિંગ્ટન પોસ્ટ અને ફાઇનાન્શિયલ એક્સપ્રેસ એન્ડ વોશિંગ્ટન પોસ્ટ કે ગાર્ડિયન એન્ડ ન્યુયોર્ક ટાઈમ્સ. મિત્રો, આનો રાઈટ આન્સર છે એ, ન્યુયોર્ક ટાઈમ્સ અને ન્યુયોર્કરને પુલટાઇઝર પ્રાઇઝ પબ્લિક સર્વિસમાં, એટલે કે પ્રજાકીય સેવામાં મળ્યું છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કયો દેશ એશિયા પેસિફિક સ્ટેટ્સ કેટેગરીમાં બિન સરકારી સંગઠનો પર યુનાઇટેડ નેશન્સ કમિટીના નિર્ણાયક તરીકે ચૂંટાયા છે મિત્રો? કોણ છે? ભારત, પાકિસ્તાન, ચીન કે ઉપરોક્તમાંથી કોઈ નહીં, ઓલ ઓફ ધ અબાઉ, રાઈટ? તો કયું છે મિત્રો, કયા કન્ટ્રીને મળ્યું છે આ વસ્તુ? મિત્રો, ઇન્ડિયા ઇલેક્શન જીતી ગયું છે. કોનું? એશિયા પેસિફિક સ્ટેટ્સ કેટેગરીમાં બિન સરકારી સંગઠનોનું યુનાઇટેડ નેશન્સ કમિટીના નિર્ણાયક ઇન્ડિયા બન્યા છે મિત્રો. ઇન્ડિયા સૌથી વધારે વોટ્સ મળ્યા છે, એના પછી પાકિસ્તાન, બહેરેન અને એના પછી ચાઇના. આવી રીતે એનું એ છે, એના પછી આ બનશે. અને 4 યર્સનું ટેન્યોર છે મિત્રો, 4 યર્સ ટર્મ્સ કમ્પ્લીટ કરવાનું છે, જે સ્ટાર્ટ થશે જાન્યુઆરી 2019માં, રાઈટ? તો ઇન્ડિયા ઇઝ ધ રાઈટ આન્સર. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભારત અભ્યાસ માટે આકર્ષવા કઈ પહેલ શરૂ કરી છે મિત્રો? ઇનિશિયેટિવ ટુ એટ્રેક્ટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ટુ સ્ટડી ઇન ઇન્ડિયા, ગુરુકુલ ઇન ભારત, ડિટર્મિન યોર સેલ્ફ ઇન ઇન્ડિયા, એટલે કે પોતાને ભારતમાં નક્કી કરો. ભારતમાં અભ્યાસ કે લર્ન વિથ ભારત, એટલે ભારત સાથે જાણો. મિત્રો, કઈ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરી છે, કઈ પહેલ સ્ટાર્ટ કરી છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવા માટે? મિત્રો, આનો રાઈટ આન્સર છે સી, સ્ટડી ઇન ઇન્ડિયા. સ્ટડી ઇન ઇન્ડિયા એક પહેલ શરૂ કરી છે એક્સટર્નલ મિનિસ્ટ્રી અને હ્યુમન રિસોર્સ મિનિસ્ટ્રીના સહયોગથી આ પહેલ સ્ટાર્ટ કરવામાં આવી છે, શરૂ કરવામાં આવી છે. અને મિત્રો, આનું મુખ્ય લક્ષ્ય શું છે કે આંતરરાષ્ટ્રીય જેટલા પણ વિદ્યાર્થીઓ છે, રાઈટ, અને ઇન્ડિયા જે ભારત છે આપણું, તે એક પસંદગીનું, મન પસંદગીનું ગંતવ્ય બની રહે બધા ફોરેનર્સ માટે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે, એ એનું મુખ્ય એમ છે, રાઈટ? તો સ્ટડી ઇન ઇન્ડિયા એ એનું આન્સર છે. ભારત સરકાર GOI દ્વારા કઈ તારીખને સિવિલ સર્વિસીસ ડે તરીકે ઉજવવામાં આવે છે મિત્રો? સિવિલ સર્વિસીસ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 20 એપ્રિલ, 22 એપ્રિલ, 21 એપ્રિલ કે 23 એપ્રિલ? મિત્રો, આનો રાઈટ આન્સર છે April 21st. 21 એપ્રિલે સિવિલ સર્વિસ ડે ઉજવવામાં આવે છે દર 21 એપ્રિલે. મિત્રો, કોની યાદીમાં આ ડેટ કેમ ચૂઝ કરવામાં આવ્યું છે? સરદાર વલ્લભભાઈ પટેલ, મિત્રો, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ પહેલા ગૃહમંત્રીના યાદીમાં આપણે આ ડેટ ચૂઝ કરી છે અને સિવિલ સર્વિસીસ ડે બનાવવામાં આવે છે. એમને સિવિલ સર્વન્ટ્સને મિત્રો સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા તરીકે કહેતા હતા મિત્રો, સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા, રાઈટ? તો સરદાર વલ્લભભાઈ પટેલની યાદીમાં આપણે આ ડેટ ચૂઝ કરી છે અને સિવિલ સર્વિસીસ ડે ઉજવવામાં આવે છે. કયા દેશે સત્તાવાર રીતે તેનું નામ બદલીને ઈ સ્વાતિનીનું રાજ્ય કર્યું છે? કિંગડમ ઓફ ઈ સ્વાતિની કર્યું છે. સ્વાઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન કે સરિનામ? મિત્રો, બ્રિટિશ રૂલ એટલે અંગ્રેજોની ગુલામીથી આઝાદથી 50 વર્ષની યાદીમાં કિંગ સ્વાતિની થર્ડ ઓફ સ્વાઝીલેન્ડે પોતાના કન્ટ્રીનું નામ, પોતાના રાજ્યનું નામ ચેન્જ કરીને કિંગડમ ઓફ ઈ સ્વાતિની કર્યું છે. 50 વર્ષની યાદીમાં, ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતાના 50 વર્ષની યાદીમાં સ્વાઝીલેન્ડના રાજા કિંગ સ્વાતિની થર્ડે સ્વાઝીલેન્ડનું ઓફિશિયલ નેમ ચેન્જ કર્યું છે, કિંગડમ ઓફ ઈ સ્વાતિની. મિત્રો, રાઈટ? તો આન્સર છે સ્વાઝીલેન્ડ એ. દિગંબર ગ્રામ પંચાયતને તાજેતરમાં ભારતની શ્રેષ્ઠ પંચાયત તરીકે જાહેર કરી છે, તે કયા રાજ્યમાં સ્થિત છે? દિગંબર ગ્રામ પંચાયત કર્ણાટકા, વેસ્ટ બેંગોલ કે પશ્ચિમ બંગાળ, કેરળ કે આસામ? મિત્રો, 2.5 લાખ
2.5 લાખ ગ્રામ પંચાયતમાંથી દિગંબર ગ્રામ પંચાયતને સૌથી બેસ્ટ પંચાયત તરીકે જાહેર કર્યું છે મિત્રો, અને એ આવ્યું છે પશ્ચિમ બંગાળમાં મિત્રો, રાઈટ? પશ્ચિમ બંગાળમાં દિગંબર ગ્રામ પંચાયત આવ્યું છે, અને આ જે સર્વે કરવામાં આવ્યું હતું પંચાયતી રાજના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તો બી ઇઝ ધ રાઈટ આન્સર, પશ્ચિમ બંગાળ. 2018 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની થીમ શું છે મિત્રો? વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે મે 3ના દિવસે બનાવવામાં આવે છે દર વર્ષે મિત્રો, અને વિશ્વભરમાં પ્રેસ સ્વતંત્રતાના મૂલ્યાંકન કરવા માટે આ દિવસ બનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. તો એની થીમ શું છે મિત્રો? તપાસમાં શક્તિ રાખવી, મીડિયા, ન્યાય અને કાયદાના નિયમ, મીડિયા અને ગુડ ગવર્નન્સ, માહિતીની સ્વતંત્રતા જાણવાનો અધિકાર, કે 21મી સેન્ચુરી મીડિયા, ન્યૂ ફ્રન્ટિયર, ન્યૂ બેરિયર્સ. મિત્રો આનો રાઈટ આન્સર છે, એનો થીમ છે એ ઇઝ ધ રાઈટ આન્સર, કીપિંગ પાવર ઇન ચેક, મીડિયા જસ્ટિસ એન્ડ રૂલ ઓફ લો, એ ઇઝ ધ રાઈટ આન્સર. કયા રાજ્ય સરકારે ગો ટુ ગામ, ગો ટુ વિલેજ મિશન શરૂ કર્યું છે? મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર કે ત્રિપુરા? મિત્રો આન્સર છે મણિપુર. મણિપુરમાં આ ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે. સરકાર લાયક અને લાભાર્થીઓને ઓળખશે અને સરકારી સેવાઓની તેમને ઘર પહોંચાડશે. 60 વિલેજોમાં, 60 ગ્રામીણમાં ગામોમાં આ નિરીક્ષણ કરવામાં આવ્યું છે, અને સરકાર લાયક લાભાર્થીઓને ઓળખશે અને સરકારી સેવાઓને તેમને ઘર પહોંચાડશે, ડોર સ્ટેપ, રાઈટ? તો આન્સર છે મણિપુર, સી ઇઝ ધ રાઈટ આન્સર. હાઈ પ્રોફાઇલ લોકપાલની પસંદગી સમિતિના કોણ પ્રખ્યાત જ્યુરિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? એમ્યુનિસ્ટ જ્યુરિસ્ટ ઇન હાઈ પ્રોફાઇલ લોકપાલ સિલેક્શન કમિટી, પીપી રાવ, દીપક મિશ્રા, મુકુલ રોહતગી કે રંજન ગોગાઈ? મિત્રો આનો રાઈટ આન્સર છે સી, મુકુલ રોહતગી, જે ભૂતપૂર્વ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા તરીકે હતા. એટોર્ની જનરલ ઇન્ડિયાના, ભારતના એટોર્ની જનરલ પણ હતા અને સિનિયર કાઉન્સલ પણ રહી ચૂક્યા છે. મુકુલ રોહતગી ઇઝ ધ રાઈટ આન્સર. પ્રથમ સર્વ મહિલા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર એટલે કે POPSK કયા શહેરમાં કામગીરી શરૂ કરી છે? પ્રથમ સર્વ મહિલા પોસ્ટ ઓફિસ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફગવારા, ઉજ્જૈન, ઉદયપુર કે કોચી? મિત્રો આનો રાઈટ આન્સર છે ફગવારા, જે આવ્યું છે પંજાબમાં મિત્રો, રાઈટ? પંજાબમાં છે ફગવારા. ત્યાં ફર્સ્ટ એવર ઓલ વુમન પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આ જે સેવા કેન્દ્ર છે 192nd સેવા કેન્દ્ર છે, પણ પહેલું એવું છે જે સર્વ મહિલા છે આમાં, રાઈટ? પ્રથમ સર્વ મહિલા, તો એ ઇઝ ધ રાઈટ આન્સર ફગવારા. રાષ્ટ્રીય આતંક વિરોધી દિવસ 2018 એન્ટી ટેરરિઝમ ડે, NAT ડે કઈ તારીખે ભારતમાં ઉજવાય છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એન્ટી ટેરરિઝમ ડે May 22nd, 23rd, 21 કે 20? મિત્રો આનો રાઈટ આન્સર છે સી, May 21st એ ઉજવવામાં આવે છે મિત્રો, અને એ કે છે જાગૃતતા ફેલાવે છે, અવેરનેસ ફેલાવે છે લોકોમાં, સોસાયટીમાં, કે જે આપણે હિંસા છે, વાયલેન્સ, આતંકવાદ, ટેરોરિઝમ, એની સી શું અસર થાય છે લોકો પર, સોસાયટી પર અને આપણા કન્ટ્રી પર, દેશમાં પણ. તો May 21st ઇઝ ધ રાઈટ આન્સર, નેશનલ એન્ટી ટેરોરિઝમ ડે. બાર્બાડોઝના કેરિબિયન ટાપુઓની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે કોણ નિયુક્ત કરવામાં આવ્યું છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ફિમેલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ કેરિબિયન આઇલેન્ડ ઓફ બાર્બાડોઝ, સોનિયા બ્રાઉની, મિયા મોટલી, માર્શા કેડલ કે સાન્ટિયા બ્રેડશો? મિત્રો આનો રાઈટ આન્સર છે મિયા મોટલી, બી ઇઝ ધ રાઈટ આન્સર. મિયા મોટલી પહેલી એવી પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવી છે બાર્બાડોઝના કેરિબિયન ટાપુઓની, બી ઇઝ ધ રાઈટ આન્સર. કયા રાજ્ય સરકારે તાજેતરમાં રાજ્ય માટે 57 પ્રતીકો જાહેર કર્યા છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. તેલંગણા, મિઝોરમ, ત્રિપુરા કે આંધ્રપ્રદેશ? મિત્રો આનો રાઈટ આન્સર છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ જ્યારે તેલંગણાથી છૂટું પડ્યું એના પછી એ લોકોએ ઓફિશિયલ સિમ્બોલ્સ ડિક્લેર કર્યા છે રાજ્યના. કયા કયા છે મિત્રો? નીમ, નીમ જે છે રાજ્યનું વૃક્ષ, ટ્રી થઈ ગયું છે તમારું. બ્લેકબક, બ્લેકબક જે છે એનિમલ થઈ ગયું છે, રાઈટ? એવી રીતે જ જેસ્મીન જે છે ફ્લાવર, જેસ્મીન જે છે ફ્લાવર, અને રોઝ રિંગેટ પરાકેટ કરીને છે, રોઝ રિંગેટ પરાકેટ તે છે બર્ડ મિત્રો, રાઈટ? તો આવી રીતે એમને 57 તરીકે આ પ્રતીકો જાહેર કરી છે, ડી ઇઝ ધ રાઈટ આન્સર. રાષ્ટ્રીય કમિશન ફોર વુમેન સાથે કઈ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ વિશાળ રીતે સ્ત્રીઓ માટે ડિજિટલ સાક્ષરતા પ્રોગ્રામ ઓફર કરે છે મિત્રો? ડિજિટલ સાક્ષરતા પ્રોગ્રામ કોની સાથે
ઓફર કરી રહ્યા છે NCW નેશનલ કમિશન ફોર વુમેન. મિત્રો, સોશિયલ નેટવર્કિંગ જાયન્ટ ફેસબુક, બી ઇઝ ધ રાઇટ આન્સર. બી સાથે આપણે સહયોગથી આપણે આ સ્ત્રીઓ માટે ડિજિટલ સાક્ષરતા પ્રોગ્રામ ઓફર કરી રહ્યા છે, અને બીજો એક સહયોગથી સાયબર પીસ ફાઉન્ડેશનથી. રાઈટ મિત્રો, આમાં શું થશે કે 60,000 સ્ત્રીઓને ટ્રેનિંગ આપવામાં આવશે, જાગૃતતા ફેલાવવામાં આવશે કે એ લોકોએ ડિજિટલ લિટરસી પ્રોગ્રામ કરવાનું છે, રાઈટ, સાક્ષરતા પ્રોગ્રામ કરવાનું છે. અને બીજી વસ્તુ છે એ ક્યાં ક્યાં થવાનું છે, હરિયાણા, દિલ્હી એનસીઆર છે, મણિપુર છે, સિક્કિમ છે, મેઘાલયા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ. મિત્રો, રાઈટ, એક વર્ષમાં આ બધા શહેરોમાં ડિજિટલ સાક્ષરતા પ્રોગ્રામ સ્ત્રીઓ માટે ઓફર કરી રહ્યા છે ફેસબુક. બી ઇઝ ધ રાઇટ આન્સર. સુપ્રીમ કોર્ટ તાજેતરમાં જ કેન્દ્ર સરકારને એસસી એસટીના કર્મચારીઓ માટે પ્રમોશન નીતિમાં આરક્ષણ અમલમાં મૂકવાની મંજૂરી આપી છે. મિત્રો, પ્રમોશનમાં આરક્ષણ, બંધારણના કયા લેખ મુજબ પ્રમોશનમાં અનામત ફરજિયાત છે. મિત્રો, ફરજિયાત, રાઈટ, કયા આર્ટિકલમાં છે? મિત્રો, આર્ટિકલ 16(4)A, રાઈટ, લેખ 16(4)A માં એવું લખ્યું છે કે તમે આરક્ષણ આપી શકો છો પ્રમોશન પોલિસી ઓફ એસસી એસટીના માટે, રાઈટ. તો એ ઇઝ ધ રાઈટ આન્સર, 16(4)A. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય પોલીસ મ્યુઝિયમ ક્યાં, કયા શહેરમાં સ્થાપ્યું છે? મિત્રો, ફર્સ્ટ એવર નેશનલ પોલીસ મ્યુઝિયમ આવ્યો છે દિલ્હીમાં. મિત્રો, દિલ્હીમાં ફર્સ્ટ, સૌ પ્રથમ રાષ્ટ્રીય પોલીસ મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું છે. અને મિત્રો, એમાં પોલીસના જે ઇતિહાસ છે, હિસ્ટ્રી, આર્ટ અને એના યુનિફોર્મ્સ જેટલા પણ છે, સ્ટેટ અને સેન્ટ્રલ પોલીસ ફોર્સીસના, એ બધું દર્શાવવામાં આવશે. તો બી ઇઝ ધ રાઇટ આન્સર, દિલ્હી. કયા ભારતીય સશસ્ત્ર દળે ફરજ લીટીમાં સક્ષમ સૈનિકો વર્ષ તરીકે વર્ષ 2018ને ઉજવવાનું નક્કી કર્યું છે? ઇયર ઓફ ડિઝેબલ્ડ સોલ્જર્સ, અસક્ષમ સૈનિકો જે છે, લાઇન ઓફ ડ્યુટી એવોર્ડ 2018નું કર્યું છે. મિત્રો, કયા? ઇન્ડિયન આર્મી, ઓફકોર્સ. અહીંયા ઇન્ડિયન આર્મ્ડ ફોર્સ લખ્યું છે એટલે ઇન્ડિયન આર્મી જ હોવું જોઈએ, થોડું કોમન સેન્સ લગાવવું પડશે, રાઈટ. ઇયર ઓફ ડિઝેબલ્ડ સોલ્જર્સ ઇન લાઇન ઓફ ડ્યુટી ઇન્ડિયન આર્મી ઉજવે છે, રાઈટ. એ ઇઝ ધ રાઇટ આન્સર. રાજ્યના પોલીસ અધિકારીઓએ વાસ્તવિક સમય માહિતી પૂરી પાડવા માટે કયા રાજ્ય પોલીસને મોબાઈલ આધારિત મેસેન્જર એપ્લિકેશન કોપ કનેક્ટ શરૂ કર્યું છે? મિત્રો, કોપ કનેક્ટ, રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન, વાસ્તવિક સમય માહિતી પૂરી પાડવા માટે. મિત્રો, તેલંગાણા સરકારના પોલીસે મોબાઈલ આધારિત મેસેન્જર એપ્લિકેશન કોપ કનેક્ટ શરૂ કર્યું છે. ઓબ્વિયસલી એ છે ને પોલીસની સર્વિસીસની ક્વોલિટીમાં સુધારો કરશે, કારણ કે વાસ્તવિક સમય માહિતી પૂરી પાડશે. એ ઇઝ ધ રાઇટ આન્સર. કયા દેશે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે? મિત્રો, એ દેશ છે યુનાઇટેડ સ્ટેટ્સે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાંથી. મિત્રો, કેમ? કારણ કે યુનાઇટેડ નેશન્સ કાઉન્સિલ, હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ જે છે, એના જે અધિકારી હતા, વોશિંગ્ટનની ટીકા કરી હતી, કારણ કે જેઓ મેક્સિકોમાંથી દેશમાં જતા થતા સ્થળાંતર બાળકોને તેમના માતા પિતાથી અલગ કરવા માટે ટીકા કરી હતી, રાઈટ. એટલે યુએસએ આ જાહેરાત કરી. ડી ઇઝ ધ રાઇટ આન્સર. કિમ જોંગ પિલ, જેમનું તાજેતરમાં નિધન થયું છે, તે કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા? મિત્રો, કિમ જોંગ પિલ, એ હતા સાઉથ કોરિયાના. મિત્રો, ડી ઇઝ ધ રાઇટ આન્સર. સાઉથ કોરિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન કિમ જોંગ પિલ, જેમનું તાજેતરમાં નિધન થયું છે. મિત્રો, એ સ્પાય એજન્સી, સાઉથ કોરિયાની સ્પાય એજન્સીના સ્થાપક પણ હતા. ડી ઇઝ ધ રાઇટ આન્સર. 52મી સ્કોચ સમિટ 2018માં કયા રાજ્યના મુખ્ય પ્રધાનને વર્ષના મુખ્યમંત્રી એવોર્ડનો સન્માનિત કરવામાં આવ્યો છે? ચીફ મિનિસ્ટર ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? મિત્રો, કયા સરકારને મળ્યો છે? રાજસ્થાનને મળ્યો છે. મિત્રો, વસુંધરા રાજેને મળ્યો છે મુખ્યમંત્રી ઓફ ધ યર એવોર્ડ. મિત્રો, એમનું નોંધપાત્ર યોગદાન આપ્યું છે ઈ ગવર્નન્સમાં. મિત્રો, રાઈટ, એટલા માટે એમને આ એવોર્ડ મળ્યું છે. તો રાજસ્થાન ઇઝ ધ રાઇટ આન્સર. હરિયાણાના કયા ગ્રામ પંચાયતે નો ટોયલેટ નો બ્રાઇડ,
એવો ઠરાવ પસાર કર્યો છે મિત્રો. ટોયલેટ મૂવી બધાએ જોઈ છે રાઈટ, એના પરથી આ કરવામાં આવ્યું હતું. કયા હરિયાણાના કયા ગ્રામ પંચાયતે કર્યું છે? ગોડીકન. સી ઇઝ ધ રાઈટ આન્સર. એના સરપંચ છે ધરમપાલ મિત્રો, રાઈટ. ધરમપાલ સરપંચે આ ઠરાવ પસાર કર્યો છે સ્ત્રીઓના કલ્યાણ હેતુ મિત્રો, રાઈટ. ગોડીકન ઇઝ ધ રાઈટ આન્સર. ભારતીય ચૂંટણી કમિશને સી વિજિલ એપ્લિકેશન શરૂ કરી છે એના માટે મિત્રો. ઓલ ઓફ ધ અબાવ ઇઝ ધ રાઈટ આન્સર. જ્યારે લોકો તેમના એરિયામાં કોઈ નિયમનું ઉલ્લંઘન થાય ત્યારે લોકો ઓનલાઈન જાણ કરી શકે છે. લોકોને ચૂંટણી કાર્ડની ચકાસણી કરી શકાય અને વોટિંગ કાર્ડ્સમાં વ્યક્તિની મૂળભૂત વિગતો બદલી શકાય. બધા જ આન્સર્સ રાઈટ છે, ઓલ ઓફ ધી અબાવ, રાઈટ. સી વિજિલ એપ્લિકેશન કેનું છે? ઇલેક્શન કમિશનનું, યાદ રાખવું. ડી ઇઝ ધ રાઈટ આન્સર. કયા દેશે જાતિ આધારિત અનામત સિસ્ટમ બંધ કરી દીધું છે મિત્રો? આનું બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયા દેશે જાતિ આધારિત અનામત સિસ્ટમ બંધ કર્યું છે? આન્સર છે બાંગ્લાદેશ મિત્રો. બહુ બધા સ્ટુડન્ટ્સે એના ખિલાફ આંદોલન રચ્યું હતું અને એના હિસાબથી જાતિ આધારિત અનામત સિસ્ટમનું પગલું ભરવામાં આવ્યું હતું. કોઈ પણ ગવર્મેન્ટ સર્વિસીસમાં આવે જાતિ આધારિત અનામત સિસ્ટમ બંધ કરવામાં આવ્યું છે. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. છેલ્લા 20 મહિનાથી કયા દેશને કટોકટીની સ્થિતિની ફરજ પડી છે મિત્રો? સ્ટેટ ઓફ એમરજન્સી ફોર્સ કરવામાં આવી હતી. 20 મહિનાથી એ લોકો સ્ટેટ ઓફ એમરજન્સીમાં છે મિત્રો. કયો આન્સર છે? એ ઇઝ ધ રાઈટ આન્સર. ટર્કીશ સરકારે રાષ્ટ્રવ્યાપી રાજ્યની કટોકટીને સમાપ્ત કરી દીધી છે, જે 2 વર્ષ પહેલાં નિષ્ફળ બળવાના પ્રયાસ પછી લાદવામાં આવી હતી, રાઈટ. ટર્કી ઇઝ ધ રાઈટ આન્સર. ગુજરાત સરકાર કોને ધાર્મિક લઘુમતી દરજો આપ્યો છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગુજરાત ગવર્મેન્ટે રિલિજિયસ માઇનોરિટી સ્ટેટસ કોને આપ્યું છે? જ્યુઝને મિત્રો, યહૂદીઓને. સી ઇઝ ધ રાઈટ આન્સર. હવે ગુજરાતમાં રહેતા યહૂદીઓને ભારતના બંધારણ અને રાજ્ય સરકારના વિવિધ કાર્યો અને નિયમોને આધારિત ધાર્મિક લઘુમતી અધિકારો મળશે. અને આમ કરીને ગુજરાત જે છે ત્રીજા નંબરનો રાજ્ય બની ગયો છે જે જ્યુઝને લઘુમતી દરજો આપ્યો છે. પહેલો છે વેસ્ટ બેંગોલ અને મહારાષ્ટ્ર, અને ત્રીજું છે ગુજરાત. સી ઇઝ ધ રાઈટ આન્સર, જ્યુઝ. નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં સંસ્કૃત સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે મિત્રો? સંસ્કૃત ઉત્તરાખંડમાં મિત્રો. ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઉત્તરાખંડમાં સંસ્કૃત સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે. સત્તા પર બેઠેલી સરકાર સામે કઈ રાજ્ય પાર્ટીએ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો છે? નો કોન્ફિડન્સ મોશન કયા ગવર્મેન્ટના સામે કર્યું છે? ટીડીપી ઇઝ ધ રાઈટ આન્સર. તેલુગુ દેશમ પાર્ટી એને કહેવાય છે, એનું ફૂલ ફોર્મ તેલુગુ દેશમ પાર્ટી, જે એનટી રામાએ શોધી હતી, ફાઉન્ડ કરી હતી, સ્થાપના કરી હતી અને એનું મુખ્ય મથક છે હૈદરાબાદમાં, રાઈટ. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કયા દેશે એક કાયદો પસાર કર્યો કે માત્ર યહૂદીઓને જ સ્વનિર્ધારણના અધિકાર છે મિત્રો? સેલ્ફ ડિટર્મિનેશન, રાઈટ ઓફ સેલ્ફ ડિટર્મિનેશન ખાલી જ્યુઝને છે, ઓનલી જ્યુઝને, રાઈટ. તે છે ઇઝરાયલ. બી ઇઝરાયલ દેશે એક લો પાસ કર્યો છે, કાયદો પસાર કર્યો કે માત્ર યહૂદીઓને જ સ્વનિર્ધારણના અધિકાર છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચે પ્રમાણે 2018ની ચોમાસાની સત્રમાં લોકસભા અને રાજ્યસભા દ્વારા કયા બિલ પસાર થાય છે મિત્રો? સ્થાવર મિલકત કાયદો, ભ્રષ્ટાચાર અટકાવતો કાયદો અને ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ. બધા જ, ઓલ ઓફ ધ અબાવ, ઉપરોક્ત તમામ બિલ પાસ થયા છે મિત્રો. મિત્રો, ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલનું અલગથી વિડીયો પણ મુકાવવામાં આવ્યો છે આપણા યુટ્યુબ ચેનલ પર, પ્લીઝ તમે એ જોઈ લેજો, રાઈટ. ડી ઇઝ ધ રાઈટ આન્સર. પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2018ના સર્વે અનુસાર દેશમાં કયું રાજ્ય શ્રેષ્ઠ શાસિત રાજ્ય તરીકે ટોચ પર છે મિત્રો? બેસ્ટ ગવર્નન્ટ સ્ટેટ, જ્યાં શાસન સૌથી સારું છે, છે કેરલા. બી ઇઝ ધ રાઈટ આન્સર. કેરલાએ ટોપ કર્યું છે. સેકન્ડ છે તમિલનાડુ, સેકન્ડ નંબર પર આવ્યું છે તમિલનાડુ. થર્ડ છે તેલંગાના, થર્ડ ઇઝ તેલંગાના. ફોર્થ પર આવ્યું છે કર્ણાટકા અને ફિફ્થ પર છે આપણું ગુજરાત મિત્રો, રાઈટ. તો કેરલા ઇઝ ધ રાઈટ આન્સર. બોર્ડર હાર્ટ્સ પરની ભારત બાંગ્લાદેશની સંયુક્ત સમિતિની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફર્સ્ટ મિટિંગ ઓફ ઇન્ડિયા બાંગ્લાદેશ જોઈન્ટ કમિટી ઓન બોર્ડર હાર્ટ્સ ક્યાં થઈ છે? અગરતાલા. અગરતાલા આવી ત્રિપુરામાં મિત્રો, રાઈટ. તો અગરતાલામાં ફર્સ્ટ મિટિંગ થઈ છે એમની. સી ઇઝ ધ રાઈટ આન્સર. પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભાએ સર્વસંમતિથી
રાજ્યનું નામ બદલવા માટે ઠરાવ પસાર કર્યો છે. શું નામ પસંદ કરવામાં આવ્યું છે મિત્રો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નામ ચેન્જ કરવામાં આવ્યું છે, એટલે કે યુનેનિમસલી પાસ રિઝોલ્યુશન ટુ ચેન્જ સ્ટેટ્સ નેમ ટુ, શું નામ પસંદ કરવામાં આવ્યું છે? બાંગ્લા. સી ઇઝ ધ રાઇટ આન્સર. બાંગ્લા નામ પસંદ કરવામાં આવ્યું છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મંડળના સંગ્રહાલયનું નિર્માણ કયા શહેરમાં કરવામાં આવશે મિત્રો? ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફ ઇન્ડિયા વિલ બી કન્સ્ટ્રક્ટેડ, એક મ્યુઝિયમ બનાવવામાં આવશે, રાઇટ? ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર્સનું ક્યાં? ન્યૂ દિલ્હીમાં. એ ઇઝ ધ રાઇટ આન્સર, ન્યૂ દિલ્હી. કયા રાજ્યે રાષ્ટ્રીય નાગરિક નોંધણીની શરૂઆત કરી છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. NRC, નેશનલ રજિસ્ટર્સ ઓફ સિટીઝન્સ, કોને સ્ટાર્ટ કર્યું છે? આસામે સ્ટાર્ટ કર્યું છે મિત્રો. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ છે, એક રજિસ્ટર છે જેમાં બધા નામો હશે ભારતીય નાગરિકોના. અને પહેલી વાર ક્યારે બનાવવામાં આવ્યું હતું? 1951 સેન્સસમાં મિત્રો બનાવવામાં આવ્યું હતું. તો આસામ ઇઝ ધ રાઇટ આન્સર. બાયો ઇંધણ પરની રાજ્ય નીતિ અમલમાં મૂકવા કયું રાજ્ય પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે મિત્રો? બાયો ઇંધણ માટે ફર્સ્ટ ઇન્ડિયન સ્ટેટ ટુ ઇમ્પ્લિમેન્ટ નેશનલ પોલિસી ઓન બાયોફ્યુલ્સ મિત્રો, એનો આન્સર છે રાજસ્થાન. સી ઇઝ ધ રાઇટ આન્સર. રાજસ્થાન બાયો ઇંધણ પરની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે, જે મે 2018માં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રણના રાજ્યમાં તેલબિયા, જે ઓઇલ સીડ્સ હોય છે, એને પ્રોત્સાહન કરવામાં આવશે મિત્રો. એનું ઉત્પાદનનો વધારો કરવામાં આવશે અને એનો ભાર મૂકવામાં આવશે. અને સંશોધન માટે પ્રોત્સાહન આપવામાં ઉદયપુરના એક કેન્દ્ર આપશે અને વૈકલ્પિક ઇંધણ અને ઉર્જા સંશોધનના ક્ષેત્રોને પ્રોત્સાહન આપશે. સી ઇઝ ધ રાઇટ આન્સર, રાજસ્થાન. કયા દેશે તાજેતરમાં પરમિટો પર વધારે પડતા વિદેશી કામદારો માટે માફી પ્રોગ્રામ શરૂ કર્યું છે, એમનેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યું છે ફોરેન વર્કર્સ માટે? કઈ છે મિત્રો? યુનાઇટેડ અરબ્સ એમિરેટ, UAE. યુનાઇટેડ અરબ્સ એમિરેટ એ તાજેતરમાં એક 3 મહિનાનો વિઝા એમનેસ્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે 3 મંથ્સ માટે, જેમાં ભારતીયો સહિત સેંકડો ગેરકાયદેસર વિદેશી કામદારોને લાભ થશે. તેમના પરમિટોને ઓવરસ્ટે કરવામાં આવશે અને તેમને દંડ વિના દેશ છોડી દેવાનું પણ પરવાનગી આપી છે અને 6 મહિના પણ આપ્યું છે નોકરી શોધવા માટે, રાઈટ? તો બી ઇઝ ધ રાઈટ આન્સર, UAE. ભારતના સંસદમાં કયા બંધારણીય સુધારા ખરડાને પછાત વર્ગો એટલે કે OBC માટે રાષ્ટ્રીય કમિશનને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો? નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસને કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ આપવામાં આવ્યું છે કયું અમેન્ડમેન્ટ બિલે? આન્સર છે 123rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ, બંધારણીય સુધારા વિધેયક. મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આન્સર એનું છે 123rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું હતું. તે NCBC 1993 એક્ટને રદ કરીને 123rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ બનાવવામાં આવ્યું છે મિત્રો. અને તે ભારતભરમાં OBC સમુદાયને રાઈટ સશક્તિકરણનો ફાળો આપશે. એ ઇઝ ધ રાઇટ આન્સર. આતંકવાદ વિરોધી ઓપરેશન માટે ભારતની સૌ પ્રથમ ઓલ સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ ટીમ કયા રાજ્ય યા UT પોલીસમાં સામેલ કરવામાં આવી છે? ઇન્ડિયાનું પહેલું ઓલ વિમેન સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ સ્વેટ કહેવામાં આવે છે, સ્વેટ ટીમ ફોર એન્ટી ટેરોરિસ્ટ ઓપરેશન્સ માટે કહેવામાં દિલ્હી પોલીસમાં સામેલ કરવામાં આવી છે. બી ઇઝ ધ રાઇટ આન્સર, દિલ્હી પોલીસ. કેરળ તમિલનાડુ આંતરરાજ્ય યોજનાઓમાંથી પૂર પાણીના પ્રવાહોને દૂર કરવા કેન્દ્ર સરકાર દ્વારા કઈ સમિતિની રચના કરવામાં આવી છે મિત્રો? રાઈટ, કેરળ તમિલનાડુ ઇન્ટરસ્ટેટ પ્રોજેક્ટ માટે કે એનું પાણી ફ્લડ વોટર કોને કોને જવું હોય તે જવું જોઈએ કોઓર્ડિનેટ કરવા માટે કઈ સમિતિને બેસાડવામાં આવી હતી છે? નરેન્દ્રકુમાર કમિટી મિત્રો. એ ઇઝ ધ રાઇટ આન્સર, નરેન્દ્રકુમાર કમિટી. મુલ્લે પેરિયાર ડેમ અને એલિયાર ડેમ વિશે પણ એ મોનિટર કરશે બધી સ્થિતિઓ, રાઈટ? તો એ ઇઝ ધ રાઇટ આન્સર, નરેન્દ્રકુમાર કમિટી. કયા વર્ષમાં અટલ બિહારી વાજપેયી પહેલી વાર ભારતના વડાપ્રધાન બન્યા હતા મિત્રો? પહેલી વાર ભારતના વડાપ્રધાન 1996માં બન્યા હતા 13 દિવસ માટે, 1998માં 11 ડેઝ માટે બન્યા હતા અને પછી 1994 થી 2004માં એ વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા હતા મિત્રો, રાઈટ? એમને ભારતરત્ન એવોર્ડ પણ મળ્યું હતું 2015માં, ભારતરત્ન એવોર્ડ મળ્યું હતું 2015માં. અને મિત્રો એમના જન્મદિવસ પર ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવતો છે.
ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે એમની જન્મ તારીખ પર. તો મિત્રો, તમારું હોમવર્ક છે કે મને બતાવવાનું છે અટલ બિહારી વાજપેયીનું જન્મ તારીખ શું છે. બી ઇઝ ધ રાઇટ આન્સર. 996. જાતીય દુર્વ્યવહારને ઓળખવા, બાળકોમાં જાગૃતતા લાવવા માટે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ કયું ઝુંબેશ સ્ટાર્ટ કર્યું છે મિત્રો? કયું કેમ્પેઇન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે? ટુ આઇડેન્ટિફાઈ સેક્સ્યુઅલ અબ્યુઝ એમોંગ ચિલ્ડ્રન. કયું? અવર સેફ્ટી અવર રાઇટ્સ, આપણી સુરક્ષા આપનો રાઇટ મિત્રો, રાઇટ? તો બી ઇઝ ધ રાઇટ આન્સર, અવર સેફ્ટી અવર રાઇટ્સ. કયા રાજ્ય સરકારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદ તરીકે તેના નવા રાજધાની શહેરનું નામ અટલ નગર કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો? કયા સરકારે કરી છે મિત્રો? છત્તીસગઢ રાજ્ય સરકારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદ તરીકે તેના નયા રાયપુરને અટલ નગર નામ આપવાનું નિર્ણય લીધું છે. સી ઇઝ ધ રાઇટ આન્સર. ભારતીય મતદારોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓને રેટ આપવા દેવાની માંગ કરતી નેતા કરીને એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન છે મિત્રો આ. કયા દેશની મંજૂરી પ્રણાલીથી પ્રેરિત છે મિત્રો? નેતાનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટોરલ ટ્રાન્સફોર્મેશન એપ્લિકેશન, રાઈટ? તો આ જે એપ્લિકેશન કોના આપણે પ્રેરિત થઈને રહ્યું છે? યુએસ. એ ઇઝ ધ રાઇટ આન્સર. યુએસથી આપણે આ પ્રણાલીથી પ્રેરિત થઈને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. એ ઇઝ ધ રાઇટ આન્સર. રાષ્ટ્રીય શુદ્ધ ગંગા મિશન, નેશનલ ક્લીન ગંગા માટે કયા યુરોપિયન દેશે 120 મિલિયન યુરોની સોફ્ટ લોન મંજૂરી કરી છે મિત્રો? કયા યુરો દેશે કરી છે સોફ્ટ લોન ટુ ઇન્ડિયા? એ છે જર્મની, રાઈટ? જર્મનીએ કરીબ 120 મિલિયન એટલે કે 990 કરોડ્સ રૂપિયા આપ્યા છે નેશનલ ક્લીન મિશન માટે, નેશનલ ક્લીન ગંગા માટે, રાઈટ? તો સી ઇઝ ધ રાઇટ આન્સર, જર્મની. નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ નવી રેન્કિંગ સિસ્ટમની જાહેરાત કરવામાં આવી છે મિત્રો? એચઆરડી મિનિસ્ટર હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના મંત્રાલયે આ કાઢ્યું છે નવી રેન્કિંગ સિસ્ટમ. શું છે? અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓન ઇનોવેશન એન્ડ એચિવમેન્ટ્સ. ડી ઇઝ ધ રાઇટ આન્સર, અટલ રેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ઓન ઇનોવેશન એચિવમેન્ટ્સ દ્વારા આ કરવામાં આવશે. નવી દિલ્હીમાં AICTE, રાઈટ, ઉચ્ચ શિક્ષણમાં નવીનતા અને સંશોધનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આવી રેન્કિંગ સિસ્ટમ કાઢવામાં આવી છે. ડી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આરિફ અલ્વી નવા પ્રેસિડેન્ટ બન્યા છે, નવા રાષ્ટ્રપતિ બન્યા છે. એના પહેલા કોણ હતા? મેમનુન હુસેન જગા પર હવે આરિફ અલ્વી જે છે નવા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થયા છે. BSNLના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા રમતવીરને નિમણૂક કરવામાં આવ્યા છે મિત્રો? બ્રાન્ડ એમ્બેસેડર ઓફ BSNL કોણ બન્યા છે? મેરી કોમ. બી ઇઝ ધ રાઇટ આન્સર, મેરી કોમ. બધાને ખબર છે ઇન્ડિયન બોક્સર છે, ઇન્ડિયન વુમેન બોક્સર, રાઈટ? બી ઇઝ ધ રાઇટ આન્સર. મિત્રો, તમારો હોમવર્ક છે કે મેરી કોમ કયા રાજ્યથી છે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. કયા સ્ટેટથી છે મને લખીને જણાવજો. મેરી કોમ. કયા લેખ હેઠળ ઓડિશા એસેમ્બલીએ રાજ્યના વિધાન પરિષદ કે વિધાનની સ્થાપના માટે એક ઠરાવ પસાર કર્યો છે? લેજિસ્લેટિવ કાઉન્સિલ એને કહેવામાં આવે છે. વિધાન પરિષદ કયા આર્ટિકલના અંદર હોઈ શકે છે કે વિધાન પરિષદને તમે નાબૂદ પણ કરી શકો અને બનાવી પણ શકો? એ છે આર્ટિકલ 169ના અંદર રાજ્યોમાં વિધાન પરિષદને નાબૂદ અથવા બનાવવા, એમાં આર્ટિકલ 169માં હોય છે. તો એ ઇઝ ધ રાઇટ આન્સર. દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. કયા વર્ષમાં હિન્દીને યુનિયનની રાજ્યભાષા તરીકે પસંદ કરવામાં આવી હતી મિત્રો? આનો આન્સર છે 1949. 1949માં ઘટક કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીએ, ઇન્ડિયાની જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી હતી, અંડર આર્ટિકલ 343ના હેઠળ ભારતની અધિકૃત ભાષા તરીકે હિન્દી લખેલી દેવનાગરી સ્ક્રિપ્ટને અપનાવી હતી, ઓફિશિયલ લેંગ્વેજ આર્ટિકલ 343ના અંડર. તો આન્સર છે 1949. માલદીવ્સના 2018 રાષ્ટ્રપતિની ચૂંટણી કોણે જીતી છે મિત્રો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રેસિડેન્ટ કોણ બન્યા છે નવા માલદીવ્સના? આન્સર છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી. સી ઇઝ ધ રાઇટ આન્સર, ઇબ્રાહિમ મોહમ્મદ સોલીએ
અબ્દુલ્લા યમીનની જગા લીધી છે. રાઈટ, સી ઇઝ ધ રાઈટ આન્સર. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નેલ્સન મેન્ડેલા ડિકેડ ઓફ પીસ, મિત્રો નેલ્સન મેન્ડેલા ડિકેડ ઓફ પીસ, શાંતિનો દાયકો કયો છે મિત્રો, યુનાઇટેડ નેશન્સે હમણાં હાલમાં જાહેરાત કરી હતી. મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, એનો આન્સર છે 2019-2028 જે ડિકેડ છે તે નેલ્સન મેન્ડેલા ડિકેડ ઓફ ધ પીસ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો નેલ્સન મેન્ડેલા કોણ હતા મિત્ર? ભૂતપૂર્વ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ હતા, રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થયા હતા, ભૂતપૂર્વ હતા, રાજકીય નેતા હતા, શાંતિ કાર્યકર અને પરોપકારવાદી પણ હતા અને ક્રાંતિકારી પણ હતા. તે દેશના પ્રથમ કાળા વડા હતા, એટલે રાષ્ટ્રપતિ હતા અને સૌ પ્રથમ સંપૂર્ણપણે પ્રતિનિધિ લોકશાહી ચૂંટણીમાં ચૂંટાયા હતા, એટલે સાઉથ આફ્રિકાના પહેલા કાળા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થયા હતા. રાઈટ, તો 2019-2028 ડિકેડ ઇઝ નેલ્સન મેન્ડેલા ડિકેડ ઓફ પીસ. આધાર માહિતીનો લાભ લેવા માટે અને ખાનગી કંપનીઓને પરવાનગી આપતા સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર અધિનિયમના કયા વિભાગને ગેરલાયક કરવામાં આવ્યો છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આ સેક્શન કયું છે જેમાં પ્રાઇવેટ એન્ટિટીઝને, જેમાં ખાનગી કંપનીઓ સાથે ડેટા શેર કરવાની મંજૂરી આપતા હતા સેક્શન 57, હવે એ ગેરલાયક થઈ ગયું છે. હવે કોઈ પણ કંપની કે બેંક એકાઉન્ટ્સ કે મોબાઈલ ફોન્સમાં આધાર કાર્ડ લિંક કરવાનું ફરજિયાત નથી મિત્રો. રાઈટ, તો સેક્શન 57 ઇઝ ધ રાઈટ આન્સર. બાંગ્લાદેશની પ્રથમ મહિલા મુખ્ય મહાસચિવ તરીકે કઈ મહિલાની નિમણૂક થઈ છે? એનો આન્સર છે મિત્રો બી સુસેન ગીતી. બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કયા દેશે તાજેતરમાં મૃત્યુ દંડને પોતાના દેશમાંથી નાબૂદ કરવાનું જાહેર કર્યું છે? મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ એક્ઝામમાં પણ પૂછવામાં આવશે આ ક્વેશ્ચન. આપણા જેટલા પણ કરંટ અફેર્સના વિડીયોઝ છે એમાં ઘણા ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે, જીપીએસસી પ્રિલિમ્સમાં પણ પૂછાયા છે, તમે જોઈ શકો છો. તો કયા દેશમાંથી નાબૂદ કરવામાં આવ્યું છે? મલેશિયા સરકારે નાબૂદ કર્યું છે. સી ઇઝ ધ આન્સર, રાઈટ આન્સર. યુપી કેબિનેટે અલ્હાબાદનું નામ બદલીને કયું નામ રાખવાની ભલામણ મંજૂર કરી છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. યુપી ગવર્મેન્ટે અલ્હાબાદનું નામ રીનેમ બદલીને પ્રયાગરાજ રાખવાની મંજૂરી કરી છે. બી ઇઝ ધ રાઈટ આન્સર, પ્રયાગરાજ. તાજેતરમાં એનડી તિવારીનું નિધન થયું છે, તે કયા રાજ્યના મુખ્ય પ્રધાન હતા, કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે? ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એનડી તિવારી. એ ઇઝ રાઈટ આન્સર. કોણે તાજેતરમાં સેક્સ ગુલામી અને શ્રમ શોષણ સામેના તેના કાર્ય માટે અમેરિકાના રાષ્ટ્રપતિ પદક જીત્યો છે, યુએસ પ્રેસિડેન્શિયલ મેડલ જીત્યો છે, અગેન્સ્ટ હ્યુમન ટ્રાફિકિંગ એને કહેવામાં આવે છે, સેક્સ ગુલામી અને શ્રમ શોષણ સામેના તેના કાર્ય માટે? મિનલ પટેલ ડેવિસ ઇઝ રાઈટ આન્સર. મિનલ પટેલ ડેવિસ ઇન્ડિયન અમેરિકન છે, રાઈટ, ઇન્ડિયન અમેરિકન છે, તેમણે આ પદક જીત્યું છે. શ્રીલંકાના વડાપ્રધાન તરીકે કોણ બિરાજ્યું, કોણ શપથ લીધી છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ શ્રીલંકા? બધાને આન્સર ખબર છે, મહિન્દ્રા રાજપક્સા. મહિન્દ્રા રાજપક્સા, ઓકે, એ ઇઝ રાઈટ આન્સર. 1951 લોકોના અધિનિયમના કયા વિભાગ હેઠળ રાજકીય પાર્ટીઓ મતદાર બોન્ડ પ્રાપ્ત કરવા યોગ્ય છે? રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ RPA 1951 પોલિટિકલ પાર્ટી એલિજિબિલિટી ટુ રિસીવ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ જે સેક્શન 29A ઇઝ રાઈટ આન્સર. સુપ્રીમ કોર્ટ દ્વારા કયા રાજ્યને અલગ ઉચ્ચ અદાલત મળશે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે હાલમાં જ એક સેપરેટ હાઈકોર્ટ ઓર્ડર આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા, ક્યાં બનવાનું છે? આંધ્રપ્રદેશમાં મિત્રો, આંધ્રપ્રદેશમાં અલગ ઉચ્ચ અદાલત મળશે મિત્રો. આ જે અદાલત બનવાનું છે હાઈકોર્ટ, 25th હાઈકોર્ટ થઈ જશે, 25th હાઈકોર્ટ આંધ્રપ્રદેશમાં બનશે હાઈકોર્ટ, ઓકે. અને બીજી વસ્તુ છે કે આમાં આ જે ફંક્શન થવાનું છે, ફૂલ્લી ફંક્શન જે અમલીકરણમાં આવશે, 1 જાન્યુઆરી 2019 સ્ટાર્ટ થઈ જશે અને આ 25મી હાઈકોર્ટ થશે. ભારતના પ્રજાસત્તાક દિવસ પરેડ, આપણા રિપબ્લિક ડે 2019 માટે કયા દેશના પ્રમુખ મુખ્ય મહેમાન બનશે? હવે 2019ના દિવસે, પ્રજાસત્તાકના દિવસે કયા દેશના પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ આવવાના છે?
એનો આન્સર છે સાઉથ આફ્રિકાના. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ કોણ છે? સાયરિલ રામાફોસા. હમણાં બન્યા છે, રાઈટ? જેકબ ઝુમાના જગા પર આ બન્યા હતા સાયરિલ રામાફોસા, એ આવવાના છે. આની સાથે એ સેકન્ડ લીડર છે સાઉથ આફ્રિકાના. પહેલા કોણ હતા? નેલ્સન મંડેલા આવ્યા હતા. ભૂતપૂર્વ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા 1995માં આવ્યા હતા. પહેલા એ હતા, હવે સેકન્ડ આ છે સાયરિલ રામાફોસા આવવાના છે સાઉથ આફ્રિકાના. ડી એનો આન્સર છે. એનએલએફટી અને એટીટીએફ આતંકવાદી જૂથો પર પ્રતિબંધ નક્કી કરવા યુનિયન ગવર્મેન્ટે બેન્ચની રચના કરી છે. આ બે જૂથો કયા રાજ્યના છે મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે બહુ જ આ બંને જે છે જૂથો, આતંકવાદી જૂથો અને આ એક ગેરકાનૂની સંગઠન પણ છે મિત્રો, રાઈટ? એનું ફૂલ ફોર્મ છે નેશનલ, ક્યારેક ક્યારેક ફૂલ ફોર્મ પણ પૂછી આવે, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, રાઈટ? અને બીજું છે ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ. એટલે આ કાના છે બે જૂથો? ત્રિપુરાના છે, એ આન્સર છે એનો. ત્રિપુરાના બે બળવાખોર જૂથો તેમની હિંસક અને વિધ્વંસક પ્રવૃત્તિઓ માટે અને એમનો ઉદ્દેશ્ય શું છે? સ્વતંત્ર રાષ્ટ્રની સ્થાપના કરવાનું એમનું ઉદ્દેશ્ય છે આ બંનેનો, રાઈટ? અને આ એક ગેરકાનૂની સંગઠન પણ છે, તો ત્રિપુરા આનો આન્સર છે. કયા રાજ્ય તાજેતરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC કહેવામાં આવે છે, સોશિયલી એન્ડ એડ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ, રાઈટ? એ નામની નવી કેટેગરી હેઠળ આરક્ષણ મંજૂર કર્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે SCBCના અંદર કોણે, કયા રાજ્યએ આરક્ષણ મંજૂર કર્યું છે? એનો આન્સર છે મહારાષ્ટ્રએ. મહારાષ્ટ્રમાં એવી કવિ કમ્યુનિટી છે મરાઠા કમ્યુનિટી, રાઈટ? મરાઠા કમ્યુનિટી, મરાઠા સમુદાય જે છે તેને SCBC કહેવામાં આવે છે મહારાષ્ટ્રમાં, સોશિયલી એન્ડ એડ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. રાજ્યના મરાઠા સમુદાય રાજ્યની વસ્તીના 30%થી પણ વધુ છે, રાઈટ? એટલે સોશિયલી એટલે SCBCમાં મંજૂર કરવામાં આવી છે અને આરક્ષણ પણ મંજૂર કર્યું છે. મહારાષ્ટ્ર આન્સર છે. ઇન્ટરપોલના નવા પ્રમુખ તરીકે કોણે શપથ લીધી? ઇન્ટરપોલ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઇન્ટરપોલના નયા પ્રમુખ તરીકે કિમ જોંગ યંગ એ શપથ લીધી છે. કિમ જોંગ યંગ સાઉથ કોરિયા છે, સાઉથ કોરિયાના પોલીસ ઓફિસર છે, રાઈટ? એ નવા પ્રમુખ તરીકે શપથ લીધી છે. એમણે કોને સક્સીડ કર્યું એટલે કોણ એના પહેલા હતા? મેંગ હોંગવાઈ કરીને હતા ચાઇનાના, રાઈટ? મેંગ હોંગવાઈ અને ચાઇનાના હતા, એના જગા પર તે આવ્યા છે 2 વર્ષ માટે, એમનો ટર્મ છે, ઓકે? અને આ જે ઇન્ટરપોલ છે એનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન, એને ઇન્ટરપોલ કહેવામાં આવે છે. અને એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેમાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહકારની સુવિધા આપે છે એ લોકો. અને એનો હેડક્વાર્ટર ક્યાં છે ઇન્ટરપોલનું? બહુ ઇમ્પોર્ટન્ટ છે, લિયો ફ્રાન્સ, રાઈટ? એનું હેડક્વાર્ટર છે લિયો ફ્રાન્સમાં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. એના નવા પ્રમુખ કિમ જોંગ યંગ, એ આન્સર.